ગ્રાહક સાથી ચાર મે બે હજાર ચોવીસ વોલ્યુમ ચાર નંબર તેતાલીસ તમારે ઉપકરણ રિપેર કરાવવું જોઈએ કે રિપ્લેસ કરવું જોઈએ તમારું ઉપકરણ બદલતા અગાઉ તમારી જાતને દસ પ્રશ્નો પૂછો જ્યારે ઘરગથ્થું ઉપકરણ એપ્લાયન્સ કામ કરતું બંધ થઈ જાય કે બરાબર કામ ના કરે ત્યારે મુશ્કેલી પેદા થાય છે ઉદાહરણ તરીકે વોશિંગ મશીન ઘણો અવાજ કરે કે રેફ્રિજરેટરમાં ખાદ્ય સામગ્રી ઠંડી ના થતી હોય તમારે ઉપકરણને રિપેર કરાવવું પડે છે અથવા નવું ખરીદવું પડે છે ઉપકરણ રિપેર કરાવવામાં સમય નાણાં અને પ્રયાસની જરૂર પડે છે તમને નવું ખરીદવાનું મન પણ થઈ શકે છે ઉપકરણને રિપેર કરાવવું કે નવું ખરીદવું એ નક્કી કરવું જટિલ છે તમારે ક્યારે ઉપકરણ રિપેર કરાવવું ને ક્યારે બદલવું જોઈએ સામાન્ય રીતે ઉપકરણને રિપેર કરવું સસ્તું પડે છે ઉપકરણને બદલવા કરતાં રિપેરિંગ વધારે સારું છે બીજી તરફ ખરાબ ઉપકરણને બદલવાના ફાયદા પણ છે સંપૂર્ણપણે નવી ચીજ વસ્તુ વધારે સારું કામ કરે છે વધારે સારી દેખાય છે અને વધારે ઉર્જા દક્ષ હોય છે રિપેરિંગ પછી જૂના ઉપકરણમાં સમસ્યા ફરી ઊભી થઈ શકે છે અથવા અન્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે વળી ઉપકરણને બદલવામાં ઓછી મુશ્કેલી પડે છે ઉપકરણને રિપેર કે રિપ્લેસ કરવા તમારે ઘણા પરિબળોનો વિચાર કરવો પડે છે જેમ કે ઉપકરણની કામગીરીના વર્ષ રિપેરિંગનો ખર્ચ વગેરે અમે તમને ઉપકરણ રિપેર કરવું કે એને બદલવા અંગેનો નિર્ણય લેવા મદદરૂપ થાય એવા કેટલાક મુદ્દાઓ તરફ ધ્યાન દોરીએ છીએ રિપેર કે રિપ્લેસ કરવું એનો નિર્ણય કરવા વિચારવા જેવી બાબતો બરોબર કામ ન કરતા ઉપકરણને રિપેર કરવું કે બદલવું એનો નિર્ણય લેતા અગાઉ તમારે તમારી જાતને નીચેના પ્રશ્નો પૂછવા જોઈએ ખર્ચની સરખામણી કેવી રીતે કરવી ક્યારેક ખર્ચાળ રિપેરિંગ વધારે ઉચિત હોય છે ઉદાહરણ તરીકે જ્યારે કારનું રિપેર કરવાની જરૂર પડે ત્યારે દરેક સમયે તમે કાર કેટલી મોંઘી પડે છે એનો વિચાર કરીને તમે નવી કાર ન ખરીદી શકો એનાથી વિપરીત તૂટી ગયેલો સ્માર્ટફોન રિપેર કરાવવાને બદલે નવો ખરીદવો વધારે ઉચિત નિર્ણય હોઈ શકે છે જ્યારે કોઈ ચીજ વસ્તુનું રિપેરિંગ કે બદલવાના ખર્ચનો વિચાર કરવામાં આવે ત્યારે ઘણીવાર પચાસ ટકાના નિયમનો ઉપયોગ થાય છે જો કોઈ ચીજ વસ્તુને રિપેર કરવાનો ખર્ચ એની નવી ખરીદીના ખર્ચથી ઓછામાં ઓછું અડધો આવે ત્યારે એને રિપેર કરવાને બદલે નવી લેવી જ વધારે સારી જો તમારા ઉપકરણનું રિપેરિંગ એકવાર થઈ ગયું હોય તો એને ફરી રિપેર કરવાનો ખર્ચ ઓછો ખર્ચ તમને મોંઘો પડી શકે છે જ્યારે એક જ ચીજવસ્તુ ફરી બગડે ત્યારે ભરોસાપાત્ર ન હોવાનો સંકેત છે તમારું ઉપકરણ વોરંટી ધરાવે છે જો તમારું ઉપકરણ વોરંટી ધરાવતું હોય તો રિપેરનો કોઈ ખર્ચ નહીં આવે એ જ રીતે જો તમે તમારા ઉપકરણ માટે એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ એમસી લો છો ત્યારે ઘણું રિપેર એની અંદર સામેલ થઈ જાય છે આ પ્રકારના કિસ્સાઓમાં ઉપકરણને રિપેર કરવા કંપનીના સર્વિસ સેન્ટરનો સંપર્ક કરવો શ્રેષ્ઠ છે સમસ્યા નાની છે કે મોટી જો સમસ્યા નાની હોય તો તમારું ઉપકરણ રિપેર થઈ ગયા પછી લાંબો સમય સારી કામગીરી કરી શકે છે રિપેર કરવું કેટલું મુશ્કેલ છે કેટલાક ઉપકરણો એવા સ્પેશિયલ પાર્ટ્સ ધરાવે છે કે જે બદલવામાં મોંઘા અને ભાગ્યે જ મળે એવા હોય છે અથવા જૂના મોડલના પાર્ટ્સ ઉપલબ્ધ ના હોય એવું બની શકે છે હવે તમારે રિપેરિંગ કરનાર વ્યક્તિ આવે એની રાહ જોવી પડે એવું બની શકે છે ટેકનિશિયન સમસ્યાનું સંતોષકારક સમાધાન કરવા સક્ષમ ના હોય એવું બની શકે છે કંપનીના ગ્રાહક સેવા વિભાગ સાથે ચર્ચા કરવી કંટાળાજનક હોય છે તથા એમાં સમય અને ધૈર્યની જરૂર પડે છે ઉપરાંત તમને ખબર હોતી નથી કે બિનઅધિકૃત રિપેર સેન્ટર સારી કામગીરી કરશે કે નહીં ઉપકરણ કેટલું જૂનું છે જો તમે ઘણા વર્ષોથી ઉપકરણનો ઉપયોગ કરતા હો તો એનો વપરાશ લગભગ પૂર્ણ થવાની નજીક હોય તો એનું રિપેરિંગ કરવા નાણાંનો ખર્ચ કરવાને બદલે એને બદલવું ઉચિત છે તથા ટેકનોલોજીની દૃષ્ટિએ વધારે આધુનિક અને ઉર્જાદક્ષ ઉપકરણનો લાભ પણ મળશે તમારું ઉપકરણ અગાઉ બગડી ગયું હતું જો તમારું ઉપકરણ સારી કામગીરી આપતું હોય તો એને રિપેર કરાવવું ઉચિત છે જોકે જો એ વારંવાર બગડી જતું હોય છેલ્લા થોડા વર્ષોમાં સર્વિસ રિપેર બિલો વધ્યા હોય તો એને બદલવાનો વિચાર કરવો વધારે ઉચિત છે તમારે વધારે ઉર્જાદક્ષ ઉપકરણની જરૂર છે કેટલીક વાર નવાની સરખામણીમાં જૂના ઉપકરણો ચલાવવામાં વધારે ખર્ચ આવે છે કારણ કે તેઓ ઉર્જાદક્ષ હોતા નથી જો આવું હોય તો એને બદલો અને વધારે ઉર્જાદક્ષ રેટિંગ ધરાવતું નવું મોડલ ખરીદો તમે ઇન્ડિયન બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી બીઇ સ્ટાર રેટિંગ્સ ચકાસી શકો છો શું વધારે સારી જાળવણી તમારા ઉપકરણની ટકાઉ ક્ષમતા વધારી શકે છે રિપેર કર્યા પછી તમે જાળવણીના સૂચનોનું પાલન કરો તો તમે ઉપકરણનો વપરાશ ગાળો વધારી શકો છો ઉદાહરણ તરીકે જો તમે રચકણો અને અન્ય કચરો દૂર કરવા તમારા રેફ્રિજરેટરની કન્ડેન્સર કોઈલ નિયમિત સમયાંતરે સાફ કરવાનું શરૂ કરો તો એની કામગીરી વધારે સારી થશે ને તમારું રેફ્રિજરેટર લાંબો સમય ટકશે એ જ રીતે તમારા વોશિંગ મશીનમાં મર્યાદાથી વધારે કપડાં એકસાથે ન ધોવાથી એનો વપરાશગાળો વધશે તમારા માટે સ્ટાઇલનો ટ્રેન્ડ કેટલું મહત્વપૂર્ણ છે જ્યારે ઉપકરણ બદલવાનો નિર્ણય કરો ત્યારે સ્ટાઇલની પસંદગી સંપૂર્ણપણે વ્યક્તિગત પાસું છે ઉદાહરણ તરીકે જો તમે તમારા રસોડામાં એક સમાન દેખાવ ઈચ્છો છો ત્યારે તમે બાકીના ડેકોરને અનુરૂપ તમારું બગડી ગયેલું ઉપકરણ બદલી શકો છો શું નવું ઉપકરણ વધારે ખાસિયતો ધરાવશે જો આવું હોય તો નવા ઉપકરણની ખરીદી વધારે સારી પુરવાર થઈ શકે છે વહેલા મોડા કોઈપણ વસ્તુ બગડે છે એટલે સરળતાથી રિપેર થાય એવા ઉત્પાદનની ખરીદી કરવી શ્રેષ્ઠ છે જ્યારે તમે કોઈ ઉપકરણની ખરીદી કરો છો ત્યારે વોરંટીનો ગાળો એમાં સામેલ રિપેરિંગનું કવચ ચકાસો અને ખાતરી કરો કે સ્થાનિક સર્વિસ સેન્ટર ઉપલબ્ધ છે તમારા રાઇટ ટુ રિપેર અધિકારનો ઉપયોગ કરો રિપેર કરવાનો અધિકાર રાઇટ ટુ રિપેર ઉપભોક્તાઓને ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચર્સ ઓઈએમએસ કે થર્ડ પાર્ટી રિપેરર્સ દ્વારા મોબાઈલ ઉપકરણો વગેરે જેવા ઉત્પાદનો માટે વ્યાજબી દરે રિપેરિંગની સુલભતા આપે છે એનો ઉદ્દેશ્ય ઉપભોક્તાઓને નવા ઉત્પાદનો ખરીદવા કે મોંઘું રિપ્લેસમેન્ટ કરવાને બદલે ઉત્પાદનો રિપેરિંગ કરવાનો સસ્તો વિકલ્પ પૂરો પાડવાનો છે આ ઉત્પાદનની કામગીરીના વર્ષો વધારવામાં પણ મદદ કરે છે જેથી ટકાઉપણો વધે છે રાઇટ ટુ રિપેર માળખાબદ્ધ કાર્ય એ લાઈફ પર્યાવરણ માટે જીવનશૈલીના ભાગરૂપ પહેલ છે આનો ઉદ્દેશ્ય પર્યાવરણનું સંરક્ષણ અને જતન કરવા વિચાર્યા વિના અને નુકસાનકારક રીતે ઉપભોગ કરવાને બદલે કાળજીપૂર્વક અને ઇરાદાપૂર્વક વપરાશ કરવાનો છે રાઈટ ટુ રિપેર પોર્ટલ તમને કેવી રીતે મદદ કરે છે ભારત સરકારના ઉપભોક્તા બાબતોના વિભાગે રાઈટ ટુ રિપેર પોર્ટલ બનાવી છે આ પોર્ટલ તમને વોરંટી ગુમાવ્યા વિના સ્થાનિક દુકાનોમાંથી ઉત્પાદનોના રિપેરિંગ અને જાળવણી પર જરૂરી માહિતી સરળતાપૂર્વક પૂરી પાડે છે પોર્ટલ ભારતમાં ઉપભોક્તા બ્રાન્ડ્સ દ્વારા ઉપભોક્તાઓને પૂરી પાડવામાં આવતી ઉત્પાદનની સર્વિસ વોરંટી શરતો અને નિયમો તથા વેચાણ પછીની માહિતી આ રીતે જરૂરી તમામ માહિતી પૂરી પાડે છે રાઈટ ટુ રિપેર પોર્ટલ ઉપભોક્તાઓને બગડી ગયેલા ઉત્પાદનોની સામે નવા ઉત્પાદનો ખરીદવાને બદલે વ્યાજબી ખર્ચે એમના ઉત્પાદનો રિપેર કરાવવાની તક આપે છે ઉપભોક્તાઓ આ પોર્ટલ પર વિવિધ પ્રકારની સેવાઓ અને માહિતી મેળવી શકે છે જેમાં ઉત્પાદનનું રિપેરિંગ અને જાળવણી પાર્ટ્સ બદલવાની સુવિધા અને વોરંટીની માહિતી સામેલ છે એચડબલ ટીપીએસ જેમ સ્લેશ ડબલ રાઈટ રિપેર ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન આ પોર્ટલ તમામ મોટા ઉપભોક્તા ઉત્પાદનોના નિર્માતાઓના કન્ઝ્યુમર કેરનો સંપર્ક કરવાની વિગત આપે છે જેથી ઉપભોક્તાઓ ટેકનિકલ સહાય કે રિપેર માટે ઝડપથી અને સુવિધાજનક રીતે સહાય મેળવી શકે છે પોર્ટલ પર ઉત્પાદનની સર્વિસ વોરંટી શરતો અને નિયમો વગેરે સાથે સંબંધિત તમામ માહિતી ઉપલબ્ધ છે ઉપભોક્તાઓ સ્પેડ દેશ પર માહિતી ચકાસી શકે છે આ ઉપભોક્તાઓને એમની રીતે ઉત્પાદનો રિપેર કરવા તથા અધિકૃત રિપેરર્સ અને થર્ડ પાર્ટી રિપેરર્સ વિશે જાણકારી મેળવવા સક્ષમ બનાવે છે સંપાદકીય ટીમ અધ્યક્ષ સીઈઆરસી અને ટોર્ચ પ્રફુલ્લ અમીન અધ્યક્ષ સીઈઆરએસ વોલ્ટર વિયેરા સીઈઓ અને એક્ઝિક્યુટિવ સંપાદક ઉદય માવાણી સહસંપાદકો અનુષા અય્યર રશ્મી ગોયલ સંપાદકીય સહાયક મીના બાથવી સરનામું કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ગ્રાહક સુવિધા કેન્દ્ર આઠસો બે સાકાર બે એલિસ બ્રિજ અમદાવાદ આડત્રીસ શૂન્ય 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 છ ફોન નંબર શૂન્ય સાત નવ ત્રણ પાંચ ત્રણ ત્રણ સાત બે છ બે ઈમેલ એડ્રેસ કમ્પ્લેન્ટ સાઇટ સીઈઆર સીઆઈએન ડીઆઈએ ડોટ ઓઆરજી હેલ્પલાઇન નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય બે બે ધ્વનિમુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી અંજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ આડત્રીસ શૂન્ય શૂન્ય પંદર વાંચન સ્વર આનલ દવે